આદરણીય શ્રી સૌજીભાઈ, ગૌરીબેન, એમના પરિવારના મિત્રો, એમના ઓફિસના કર્મચારીગણ, અહીંયા હાજર રહેલા અને આપણા સૌજીભાઈના આમંત્રણથી પધારેલા દરેક વડીલ, માતા અને પિતા, મારી ઉંમરના બહેનો, ભાઈઓ અને જેમની સેવા સૌથી મોંઘી છે એ શ્રવણ ભાઈઓ, જેમણે આટલા બધા વડીલોની સેવા કરે છે, આપ સૌએ મને અહીંયા બોલાવી છે એના માટે આપનો આભાર. મારો પરિચય આપું. તૃપ્તિ સોનારા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, નર્મદા અને જળસંપત્તિ વિભાગ. મારું કામ એ છે કે જ્યાં પણ સરકાર કોઈ પણ મોટું સ્ટ્રક્ચર બનાવવાની યોજના કરે ત્યારે એનો પાયો મંજૂર કરવાની જવાબદારી મારી હોય છે. એમાં મુખ્યત્વે હું નર્મદામાં છું એટલે મુખ્યત્વે ડેમ અને ચેકડેમ, કેનાલ એવા સ્ટ્રક્ચરનું કામ મારા ત્યાં વધુ આવે છે. સૌજીભાઈનો પરિચય મને આવા જ પાણીના પ્રશ્નમાં થયો છે કે ડેમ બનાવવો છે પણ સરકાર જેટલી ઝડપથી કામ, સૌજીભાઈની ઝડપ આપ બધા જાણો છો કે એમને તરત રિઝલ્ટ જોઈએ. સરકાર હજી એટલી ક્ષમતાથી કામ નથી કરતી, પણ હા, હું ઈચ્છું કે સરકાર પણ સૌજીભાઈની સ્ટાઇલમાં કામ કરતી થઈ જાય તો આપણું ગુજરાત, તો આપણું ભારત એક સમયે એટલું આગળ હશે કે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. પણ છતાંય ક્રાંતિના બીજ તો વવાઈ જ ગયા છે, ગમે ત્યારે ફળશે જ. મારે આપને બે ત્રણ પોઈન્ટ પર વાત કરવી છે. પહેલી વાત છે જેની સાથે હું સંકળાયેલી છું, પાણી. પાણી આપણા જીવનનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. પૃથ્વી પર જુઓ તો 70% પાણી છે, આપણા શરીરમાં જુઓ તો 70% પાણી છે. એટલે પાણી આપણા જીવન માટે જેટલું હવા અગત્યની છે એટલું જ અગત્યનું પાણી છે. અહીંયા બહેનો ઘણી મોટી સંખ્યામાં છે, મારે આપને બહુ જ અગત્યની બે વાત કરવી છે કે પાણી એટલી કિંમતી વસ્તુ છે કે હવે એવું કહેવાય છે કે કદાચ જો ત્રીજું વર્લ્ડ વોર થશે તો એ પાણી માટે થશે. તો આજે આપણી મેઇન ફરજ એ છે કે બને ત્યાં પાણીનો સંચય કરો, એને ભેગું કરો, એને જાળવતા શીખો. આપણા વર્લ્ડમાં કોઈ પણ દેશમાં જાઓ ને તો તમને નીચેથી પાણી એટલે ભૂગર્ભ જળ ખેંચવાની કોઈ એના માટેના નિયમો હોય છે. જ્યારે આપણે એવા થોડાક અર્ધ વિકસિત કેટેગરીમાં આવીએ છીએ કે જ્યાં હજી આપણે આવા કોઈ નિયમો બનાવ્યા નથી, પણ હું ઈચ્છું કે એક પ્રજા તરીકે આપણી જવાબદારી છે તો આપણે એને સમજીએ કે ભૂગર્ભ જળ બહુ જ જરૂરી છે, જમીન પરનું પાણી સચવાય એના માટે. જમીનમાંથી પેટ્રોલિયમ બહાર કાઢવાનો અને પાણીને બહાર કાઢવાનો લગભગ બંને ખર્ચ સરખો જ હોય છે. પણ હા, એક પ્રશ્ન છે કે પાણી આપણને ઉપરથી પણ વરસતું ફ્રીમાં મળે છે એટલે આપણને એટલી કિંમત નથી જેટલી પેટ્રોલની કિંમત છે, એટલે આપણને પાણીની કિંમત નથી. એટલે આપણે એ વિચારવાનું છે કે પાણીને બને એટલું સાચવો, જાળવો, એને પ્રદૂષિત ઓછું કરીએ, એને સાચવીએ. જો આટલું થશે ને તો આપણી પ્રગતિને કોઈ નહીં રોકી શકે. ભારત એક એવા મુકામ પર આવશે, અને ગુજરાત તો આમ પણ પહેલેથી આપણે પહેલ કરવામાં પહેલો નંબર છીએ. કંઈ પણ નવું કામ કરવું હોય ને એટલે ગુજરાતમાં સૌથી પહેલાં થાય છે. તો હું એવું ઈચ્છું કે જળ સંચયની બાબતમાં પણ આપણે સૌથી પહેલાં બનીએ. આશા રાખું છું કે મારી વાત આપને કોઈને ગળે ઉતરી હશે, કારણ કે આવી રીતે ઉદ્બોધન કરવાનું મારા માટે પણ પહેલો પ્રસંગ છે આટલી વિશાળ સંખ્યામાં. બીજી વાત મારે આપને એવી કહેવી છે કે ગઈકાલે મેં એક વાત સાંભળી કે આપણે સામાજિક મૂલ્યોને બદલવાનો અથવા તો એમાં પરિવર્તન કરવાનો સમય આવી ગયો છે. હું સામાજિક ક્રાંતિની વાત કરી રહી છું કે આપણે પૈસાથી તો ઘણા આગળ વધ્યા, કામમાં પણ આગળ વધી રહ્યા છીએ,
એની સાથે સાથે આપણે પરિવાર અને પરિવારના મૂલ્યોને સાચવવાનો સમય પણ આવી ગયો છે, જેને આપણે કંઈક અંશે નજરઅંદાજ કર્યું હતું કે ભાઈ આપણે એવું માનીએ કે પૈસા હશે તો આપણે બહુ સુખી હોઈશું, આ હશે તો આપણે બહુ સુખી હોઈશું, પણ સુખ ક્યાં છે? તો જેટલી મારી સમજમાં આવે છે ત્યાં સુધી એવું છે કે આપણા પરિવારના બધા જ સભ્યો જ્યારે આપણી સાથે હોય, આપણે હસી ખુશીથી સમય પસાર કરતા હોઈએ, એના જેવું સુખ બીજું કોઈ નથી. અને પરિવારના સભ્યોમાં જો મત મતાંતર ઓછા હોય અને એકબીજાની જોડે હળીમળીને રહેતા હોઈએ તો એનાથી વધુ ખુશી અને આનંદ બીજો કોઈ ન હોય. અને સૌજીભાઈનું ફેમિલી મને એ બાબતમાં ઘણું ઉદાહરણરૂપ લાગ્યું છે આટલા 4-5 દિવસના પરિચયમાં. તો હું શીખી છું એમની પાસેથી કે કુટુંબમાં મત મતાંતર, દરેક વ્યક્તિ ઈશ્વરે અલગ બનાવ્યા છે તો મન પણ અલગ હોય, તો મત મતાંતર તો હોય જ, પણ છતાંય સાથે કેવી રીતે ચાલવું ને એ આપણે શીખવાનું છે. અને બીજી વાત મારે આપને એ કહેવી છે કે અત્યારનો જમાનો એવો છે કે યુટ્યુબ આવી ગયું, ટીવી એટલું છે, ઘણું બધી રીતે આપણે સાંભળી શકીએ અને જોઈ શકીએ એવા સાધનો આપણી પાસે ઘણા બધા ઉપલબ્ધ છે, પણ છતાંય એ સંજોગોમાં પુસ્તકોનું મૂલ્ય ઓછું નથી થયું. હું એવું સમજું કે પુસ્તકો આપણા હંમેશના મિત્રો છે. કદાચ કોઈ વ્યક્તિ આપણી સાથે નહીં હોય પણ પુસ્તક ઓલવેઝ રહેવાનું છે, અને નવી પ્રેરણા હંમેશા પુસ્તકો આટલા દાયકાઓથી આપતા જ રહ્યા છે. તો હું એવું સમજું કે ગુજરાતી પ્રજામાં વાંચન પ્રેમ તો છે, પણ છતાંય એ થોડો થોડો વધે, એમાંથી જ નવી પ્રેરણાઓ મળે, એમાંથી જ નવો સારો અને સુગઠિત અને સંસ્કારી સમાજ રચાય, એવી હું આપ સૌને, એટલું વાંચન વધે તો ઘણું સારું એવી હું આપ સૌને શુભેચ્છા આપું છું. આપ સૌએ મને અહીંયા બોલાવી આવકારી આટલું બોલવાનો મોકો આપ્યો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌજીભાઈ, ગૌરીબેન અને એમના પરિવારનો ખૂબ ખૂબ અંતઃકરણથી આભાર. થેન્ક યુ.